आज सवारे साध सुनी तो आज सवारे साध सुनी तो महिमा करूं प्रभु तारो महिमा करूं प्रभु तारो स्तवन करूं नित तारो दर्शकों केम छो तमे हूँ आशा राखू छू के तमे मजा में हसो। फरी एक वार अमे स्तवन कार्यक्रम लईने आपनी समक्ष उपस्थित थया छीए जेमा आपणे ईश्वरना वचननो अभ्यास करी रह्या छीए। बाइबलनी मार्गदर्शिका के रूपरेखा जे एक बहुज महत्वपूर्ण विषय छे तेने जाण्या अने समझ्या वगर जो आपणे बाइबलनो अभ्यास करीए तो जाने आपणे नक्शा वगर घर बनावी रह्या होय तेवुं लागे छे। तेथी आपणा माटे ते घणुं ज जरूरी छे के आपणे ए जाणीए के बाइबल ए ईश्वरनुं वचन छे। तेथी तेनुं प्रमाण होवुं आवश्यक छे के शा माटे ते ईश्वरनुं छे अने तेना पुरावा कया छे। आजे आपणे जोईशुं के एक भविष्यवक्ता जयरे भविष्यवाणी करे छे तो तेना द्वारा करवामां आवेल भविष्यवाणी पूर्ण थई छे के नहीं। तेनी भविष्यवाणी पूरी थवा द्वारा ज ईश्वरना सत्य वचननी ओळख थाय छे अने बाइबलनी बहु बधी भविष्यवाणीओ पूर्ण थई चूकी छे अने तेना प्रमाणो पण छे। मित्रों आजे लोकोना जीवनोमां आवेल परिवर्तनो पण ए वातनी साक्षी पूरे छे के ईश्वरना वचनो द्वारा ज तेमना जीवनमां परिवर्तनो आवेल छे। वर्तमान समयोमां आपणी पासे घणा साधनो उपलब्ध छे के जेना द्वारा आपणे जाते ज तपास करी शकीए छे के ईश्वरनुं वचन सत्य छे। ईश्वरनो आत्मा आपणा जीवनोमां वचनोने वास्तविक बनावे छे। बाइबलमां आपणे घणा परिवर्तन पामेला जीवनोने जोईए छे जेमणे प्रभु ईसुनो स्वीकार कर्यो अने तेमना जीवनो बदलाई गया। आजनो अभ्यास आपना जीवनमां पण अद्भुत परिवर्तन लावी सके छे। बाइबल ईश्वर तरफथी छे तेना त्रण कारणो आ प्रमाणे छे। पहेलू, भविष्यवाणीओ पूर्ण थई, साचा अने जूठा भविष्यवक्ताओनी ओळख, जूठी भविष्यवाणीओनुं परिणाम, बीजू परिवर्तन पामेलू जीवन अने त्रीजू ईश्वरनो आत्मा वचनने वास्तविक बनावे छे। तो मित्रों आवो आपणे आजनो अभ्यास ध्यानपूर्वक शुरू करिए। हवे मित्र जो तमने याद होय तो गत स्तवन कार्यक्रममां मैं बहुत ज स्पष्ट शब्दों में कहूँ थूं कि ईश्वरे ए खूब स्पष्ट कर्यु छे के बाइबल द्वारा तेओ पोते बोले छे। बाइबल एवं पुस्तक छे जे द्वारा मानवी ने जीवन मळे छे। तमे बाइबल द्वारा ईश्वरना दत्तक संतान पण बनी शको छो। मित्र नाश पामनार बीथी नहीं पण अविनाशी बीज थी ईश्वरना वचन द्वारा जे अविनाशी बीज जे जीवंत छे અને સદાકાળ ટકે છે એ દ્વારા આ તો માનવીને ઈશ્વરનું પ્રદાન છે। મિત્ર જો ઈશ્વર અત્યારે આપણને સ્વર્ગમાંથી તેમની વાણી સંભળાવે ને તો ઈશ્વરે બાઇબલમાં જે કહ્યું છે એ જ વાત એની એ જ વાત ફરીથી આપણને કહે કારણ કે ઈશ્વરે માનવીને જે કહેવાનું છે એ એમણે બાઇબલમાં કહી જ દીધું છે। ઈશ્વર ધારો કે આપણું કોઈ વર્તમાન પત્ર વાંચે તો એમાંથી એમને કશું નવું જાણવાનું ના મળે
એમના માટે કોઈ નવા સમાચાર ના હોય એમાં કારણ, ઈશ્વર તો અગાઉથી જ બધું જાણે છે. માનવીએ જ્યારે ચંદ્ર ઉપર પગ મૂક્યો કે મંગળના ગ્રહ ઉપર માનવીએ શોધખોળ માટેના સાધનો ઉતાર્યા, ત્યારે માણસે એવું કશુંક નવું નહોતું શોધી કાઢ્યું. જે વિશે ઈશ્વરે આપણને બાઇબલ આપ્યું ત્યારે ઈશ્વર જાણતા ના હોય. આપણે મિત્ર જે વિશ્વમાં આજે રહીએ છીએ એ વિશ્વના સર્જનહાર એના એ જ ઈશ્વર છે. બાઇબલ બંને છે, માનવીય પુસ્તક છે અને ઈશ્વરીય પુસ્તક છે. એક રીતે જોઈએ મિત્ર તો બાઇબલ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેવું છે, જે ઈશ્વર હોવા છતાં માનવી બનીને આ ધરતી ઉપર થાકીને એક કૂવાની પાળ ઉપર બેસી ગયા હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર માનવી બનીને આવ્યા ત્યારે તે ઈશ્વર પણ હતા અને સાથે સાથે માણસ પણ હતા. મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ પૃથ્વી પર લોકો સાથે વાત કરી હતી અને વ્યવહાર કર્યો હતો. બાઇબલ માનવી સાથે વ્યવહાર કરનારું પુસ્તક છે અને એટલે જ આપણે બાઇબલ અભ્યાસની શરૂઆતમાં ઈશ્વરને પ્રાર્થના કરી છે કે હે ઈશ્વર, બાઇબલમાંના તમારા પવિત્ર અને જીવંત વચનો દ્વારા અમારા હૃદયો સાથે તમે વ્યવહાર કરો. આજે બાઇબલ માનવજાત સાથે વાત કરે છે. માનવી જેવો છે તેવો, પણ બાઇબલ એના માટે છે જે બે અનંતકાળોની વચ્ચે થઈને ઈશ્વર ઈસુ ખ્રિસ્ત ચાલે છે. તે અનંતકાળો વચ્ચે બાઇબલ પગદંડી સમાન છે. મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્તના અદ્રશ્ય પગલાંનો પડઘો જૂના કરારમાં પડે છે, પરંતુ નવા કરારમાં રાજ્યસન સમક્ષ પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે જાણે મોઢા મોઢ જોઈએ છીએ. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા જ માત્ર, જે ઈસુ ખ્રિસ્તને મારે માટે ક્રુસ ઉપર ચડી દેવામાં આવ્યા, એ ઈસુ ખ્રિસ્ત દ્વારા મને મારા પાપોની માફી મળી છે મિત્ર, અને સાર્વકાલિક જીવન, અનંત જીવન મળ્યું છે. જૂના કરારનો સારાંશ એક જ શબ્દમાં છે, ખ્રિસ્ત. પ્રભુ ઈસુ ખ્રિસ્ત માનવીના અજોડ ઉદ્ધારક પ્રભુ ઈસુ ખ્રિસ્ત. નવા કરારનો સારાંશ પણ એક જ શબ્દમાં છે, ઈસુ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત માનવીના મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત. આખા બાઇબલનો સારાંશ એ જ છે કે ઈસુ ખ્રિસ્ત છે, ઈશ્વરના અભિષિક્ત. ઈસુ ખ્રિસ્ત માનવીના અજોડ ઉદ્ધારક. ઈસુ એ જ ખ્રિસ્ત, ઈસુ એ જ મુક્તિદાતા. હવે મિત્ર, આપણે કઈ રીતે જાણી શકીએ કે બાઇબલ ઈશ્વર દત્ત પુસ્તક છે, ઈશ્વર પાસેથી આવેલું, ઈશ્વરે આપેલું? બાઇબલમાં ઈશ્વરના વચનો છે એવું કઈ રીતે કહી શકાય? આ પ્રશ્ન બહુ સારો છે. આના કેટલાક નક્કર પુરાવા અને કારણો છે મિત્ર. એક, સાચવણી અથવા જાળવણી અથવા પ્રહારો અને આક્રમણો સામે ટકી રહેવું. બાઇબલ ઈશ્વરનું વચન છે, એનો એક બાહ્ય નક્કર પુરાવો એ છે મિત્ર કે સદીઓથી બાઇબલ અદ્ભુત રીતે જળવાઈ રહ્યું છે. એના પર થતા આક્રમણો અને પ્રહારો સામે તે સદીઓથી ટકી રહ્યું છે. યર્મિયા સંદેશવાહકના સમયમાં એક રાજા હતો, એને ઈશ્વરના વચનોનું પુસ્તક મોકલવામાં આવ્યું. એણે એ પુસ્તકને ચપ્પુ લઈને એના ટુકડે ટુકડા કરી નાખ્યા, પરંતુ એ ફરીથી લખવામાં આવ્યું અને હવે આપણને પણ મળ્યું છે મિત્ર. આપણી પોતાની માતૃભાષામાં પણ સદીઓ દરમિયાન અનેક વખત બાઇબલને બાળી નાખવામાં આવ્યું. આજે બાઇબલનો ઘણી બધી જગ્યાએ વિરોધ કરવામાં આવે છે. ઘણા બધા લોકો બાઇબલને બાળી નાખવાતા અચકાતા નથી. એનું કારણ એ છે કે એ લોકોના હૃદયમાં બાઇબલ માટે જબરજસ્ત એવો પૂર્વગ્રહ છે. પણ કેટલાક લોકો એવા છે કે બાઇબલને બાળી નાખતા અચકાય છે, કારણ કે એ લોકો માને છે કે એવું કૃત્ય જંગલી છે, અસંસ્કૃત છે. બાઇબલનો એમ છતાં અનેક રીતે માનવ સમાજ બહિષ્કાર કરે છે. બાઇબલ ઉપર અનેક પ્રહારો થયા હોવા છતાં પણ આજે એ અડીખમ ઊભું છે મિત્ર, અડીખમ. અને આજે સૌથી વધુ વેચાણ ધરાવતા પુસ્તકોમાંનું એક છે. ઘણા બધા વર્ષો સુધી બાઇબલ સૌથી વધુમાં વધુ વેચાણ ધરાવતું પુસ્તક રહ્યું હતું, પરંતુ આજે એવું નથી. એ કહેતા મને દુઃખ થાય છે, પણ એ સાચું છે. આ આપણા વર્તમાન સમયના માનવ સમાજનો મિજાજ છે. અને એમ છતાં ઈશ્વરના વચનો રૂપી જળવાયેલા બાઇબલનો વિચાર કરવો ન માત્ર ઉચિત છે, પરંતુ અનિવાર્ય પણ છે. બીજી વાત, ભૂસ્તર વિદ્યાનો પુરાવો. બાઇબલ એ ઈશ્વરના વચનો છે, એનો બીજો નક્કર પુરાવો ભૂસ્તર વિદ્યા છે, ભૂસ્તરશાસ્ત્ર.
ભૂસ્તર શાસ્ત્રીઓના પાવડાઓએ જમીનમાંથી એવી ઘણી બધી ચીજ વસ્તુઓ ખોદી કાઢી છે જે સાબિત કરે છે કે બાઇબલ એ ઈશ્વરના વચનો છે, ઈશ્વરના વચનો. ઉદાહરણ તરીકે જોઈએ તો ઘણા વર્ષો સુધી કેટલાક લોકો એવું માનતા હતા કે મૂસાએ લખેલા બાઇબલમાંના પ્રથમ 5 પુસ્તકો મૂસાએ લખ્યા નથી, મૂસા અથવા મોશે, કારણ કે મોશેના સમયમાં લખાણ કરવાનો ઉદ્ભવ નહોતો થયો. હવે એ માન્યતા આજે અસ્તિત્વ નથી ધરાવતી. વર્ષો દરમિયાન ભૂસ્તર શાસ્ત્રીઓના પાવડાઓએ પુરાવા ઉપર પુરાવા શોધી કાઢ્યા છે કે જે બાઇબલની સચ્ચાઈ અને નક્કરતા સાબિત કરે છે. યરેખો શહેર અને તેનો તૂટેલો કોટ એક પુરાવો છે, બાઇબલના પુસ્તકોની મળી આવેલી મૂળ પ્રતો પણ એક પુરાવો છે. નજીકના ભૂતકાળમાં જ જે મૃત સરોવરના ઓળિયા તરીકે ઓળખાય છે તે બાઇબલમાંના યશાયા સંદેશવાહકના મૂળ પ્રતના ઓળિયા મળી આવ્યા હતા. મિત્ર, સૌથી મહાન નવો મંડળની ઉપર ઠરાવ્યો છે તે તારો મહિમા પરમપાર, નવો મંડળની ઉપર ઠરાવ્યો છે તે તારો મહિમા પરમપાર. હે યહોવા, હે યહોવા, અમારા પ્રભુ, અમારા પ્રભુ, પૃથ્વી મના કરું કેવું મહાન છે સૌથી મહાન, એ સૌથી મહાન નવો મંડળની ઉપર ઠરાવ્યો છે તે તારો મહિમા પરમપાર, નવો મંડળની ઉપર ઠરાવ્યો છે તે તારો મહિમા પરમપાર. કૃત્યો તારા ચંદ્ર અને તારા તેમની જગ્યા પર તે ઠરાવ્યા છે, આકાશની જ્યારે ભૂમિ હળું અજાયબ છે કૃત્યો તારા ચંદ્ર અને તારા તેમની જગ્યા પર તે ઠરાવ્યા છે. આ માનવી તે શું છે તેનું સ્મરણ તું કરે, આ મનુષ્ય પુત્ર શું છે કે તેની ખબર તું લે. હે યહોવા, હે યહોવા, અમારા પ્રભુ, અમારા પ્રભુ, આખી પૃથ્વી મના કરું કેવું મહાન છે સૌથી મહાન, સૌથી મહાન નવો મંડળની ઉપર ઠરાવ્યો છે તે તારો મહિમા પરમપાર, નવો મંડળની ઉપર ઠરાવ્યો છે તે તારો મહિમા પરમપાર. દેવથી થોડો ઉતરતો ગૌરવ તથા માન આપ્યું તેને સૌથી વધારે, મનુષ્ય બનાવ્યો પૃથ્વી પરથી દેવથી થોડો ઉતરતો
પ્યાર તેને તેના હાથોમાં સોંપ્યો છે તેના પગોની નીચે સજું તે મૂકું છે પ્રભુ આખી પૃથ્વી મના તારું કેવું મહાન છે સૌથી મહાન એ સૌથી મહાન નભો મંડળની ઉપર ખરાવ્યો છે તે તારો મહિમા પરમપાર નભો મંડળની ઉપર ખરાવ્યો છે તે તારો મહિમા પરમપાર મહિમા ત્રીજી બાબત છે પરિપૂર્ણ થયેલા ભવિષ્ય કથનો અથવા તો ભવિષ્યવાણીઓ. આ પણ બાઇબલ ઈશ્વર દત્ત છે એનો પુરાવો છે, ઈશ્વરે આપેલું પુસ્તક. જો મને પૂછવામાં આવે કે બાઇબલ ઈશ્વરે આપેલું પુસ્તક છે તેનો સાના સ્વરૂપે તમે કયો પુરાવો આપી શકો એમ છો, તો તમે જાણો છો મિત્ર હું કયો પુરાવો આપું? હું બાઇબલમાંના પરિપૂર્ણ થયેલ ઈશ્વરના ભવિષ્ય કથનો ભવિષ્યવાણીઓ બતાવું. બાઇબલમાંના પરિપૂર્ણ થયેલ ઈશ્વરના ભવિષ્ય કથનો એવો પુરાવો છે મિત્ર કે જેમાંથી છટકી શકાય નહીં અથવા તો એની અવગણના પણ થઈ શકે નહીં. બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનો લખાયા ત્યારે એમાંનો એક ચતુર્થાંશ ભવિષ્ય કથનોના સ્વરૂપમાં હતો, અર્થાત આગાહી કરવામાં આવેલી બાબતો જે ભવિષ્યમાં બનવાની હતી. એમાંની ઘણી બધી તો મોટા ભાગની પરિપૂર્ણ થઈ પણ ચૂકી છે. બાઇબલમાંના પરિપૂર્ણ થઈ ચૂકેલા ઘણા બધા ભવિષ્ય કથનો આપણે જોઈ શકીએ એમ છીએ મિત્ર. ઈશ્વરના સંદેશવાહકોના સમયમાં સ્થાનિક ધોરણે પરિપૂર્ણ થયેલા ઘણા બધા ભવિષ્ય કથનો છે. દાખલા તરીકે મિખા નામના સંદેશવાહકે આહાબ રાજાને કહ્યું હતું કે જો તે તેની યોજના પ્રમાણેનું યુદ્ધ કરવા જશે તો એ યુદ્ધ એ હારી જશે અને તેની કતલ થશે. જોકે આહાબ રાજાના તાંત્રિકો અને જુઠ્ઠા સંદેશવાહકોએ તેને કહ્યું હતું કે યુદ્ધમાં એનો વિજય થશે અને તે વિજય હાંસલ કરીને પાછો ફરશે. હવે આહાબ રાજાને ઈશ્વરના મિખા નામના સંદેશવાહકે જે કહ્યું હતું એ એને ગમ્યું ન હોવાથી તેણે ઈશ્વરના સંદેશવાહક મિખાને કેદમાં પૂર્યો અને તેને ખાવા માટે માત્ર પાણી અને રોટલો જ આપવામાં આવતા હતા. આ આહાબ રાજાએ મિખાને ધમકી આપી હતી કે યુદ્ધમાંથી પાછા ફર્યા બાદ તે મિખાની ખબર લેશે, પરંતુ મિખાએ આહાબ રાજાને છેલ્લી ચેતવણી આપતા કહ્યું હતું કે જો તું યુદ્ધમાંથી પાછો ફરીશ જ તો ઈશ્વર મારા દ્વારા બોલ્યા નથી. પણ ખેર ઈશ્વર મિખા દ્વારા બોલ્યા જ હતા, કારણ કે આહાબ રાજા યુદ્ધમાંથી પાછો ફર્યો જ નહીં. યુદ્ધમાં આહાબ રાજાની કતલ થઈ ગઈ અને તેના લશ્કરની હાર થઈ ગઈ. આહાબ રાજાએ વેશ પલટો કર્યો હતો જેથી એના ઉપર કોઈ ખતરો ના રહે, પરંતુ બાઇબલ કહે છે એ પ્રમાણે યુદ્ધ સમાપ્ત થવાની તૈયારીમાં હતું ત્યારે દુશ્મન સિપાહીએ પોતાના ભાથામાં રહેલું છેલ્લું તીર બસ એમને એમ અમસ્થા જ કોઈ પણ નિશાન લીધા વગર છોડ્યું. પરંતુ તમે જાણો છો મિત્ર, એ તીર ઉપર આહાબ રાજાનું નામ જાણે લખાયું હશે એ પ્રમાણે એ જીવલેણ તીર આહાબ રાજાને જ જઈને વાગ્યું અને આહાબ રાજા ઢળી પડ્યો. તીરે એનું નિશાન શોધી કાઢ્યું, કારણ કે એક રાજા રાજાઓના પ્રથમ પુસ્તકના 22માં અધ્યાય પ્રમાણે ઈશ્વરના સંદેશવાહક અથવા તો પ્રબોધક મિખાએ સચોટ ભવિષ્યવાણી કરી હતી. હવે બીજા એક પ્રસંગે ઈશ્વરના સંદેશવાહક અથવા તો પ્રબોધક યશાયાહે રાજાઓના પુસ્તક બીજા પુસ્તકના 19મા અધ્યાયની 32મી કલમમાં કહ્યું હતું કે યરૂશાલેમ શહેર ઉપર ચઢાઈ કરનાર આસુરનું સૈન્ય યરૂશાલેમ ઉપર એક પણ તીર નહીં છોડે. હુમલો કરનાર દુશ્મન સૈન્ય એક પણ શસ્ત્ર નહીં ઉગામે. આ તો બહુ જ આશ્ચર્યની વાત છે. મિખાએ કરેલી ભવિષ્યવાણી શબ્દ સહ સાચી પડી, કારણ કે એક સિપાહીએ અમસ્તામાં જ પોતાનું તીર છોડ્યું હતું. તમને નથી લાગતું મિત્ર કે યરૂશાલેમ શહેર ઉપર હુમલો કરનાર 200,000ના સૈન્યમાંથી યુદ્ધખોર માનસ ધરાવનાર એક પણ સિપાઈ યરૂશાલેમના શહેર ઉપર એક પણ તીર છોડવા લલચાય નહીં? અવશ્ય લલચાય ખરું ને, પરંતુ એવું ના થયું. જો દુશ્મન લશ્કરે યરૂશાલેમ ઉપર એક પણ તીર છોડ્યું હોત તો એવું સાબિત થઈ જાત કે યશાયા ઈશ્વરનો સંદેશવાહક નથી, પ્રબોધક નથી, પણ યશાયા ઈશ્વરનો સંદેશવાહક હતો, કારણ કે એણે કરેલી સ્થાનિક સમય માટેની એ ભવિષ્યવાણી અક્ષરશઃ
અક્ષરશઃ પરિપૂર્ણ થઈ. યશાયાએ એવી પણ ભવિષ્યવાણી કરી હતી કે કુંવારી યુવતી એક પુત્રને જન્મ આપશે અને આ ભવિષ્યવાણી 700 વર્ષ પછી અક્ષરશઃ પરિપૂર્ણ થઈ. બીજું, તમારે બાઇબલ ઈશ્વરદત્ત પુસ્તક છે એનો આખરી પુરાવા જોઈતો હોય મિત્ર, તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના પૃથ્વી પરના પ્રથમ આગમન વિશે જુદી જુદી 300 જેટલી ભવિષ્યવાણી આગાહી કરવામાં આવી હતી. એ બધી જ અક્ષરશઃ પરિપૂર્ણ થઈ છે, સાચી પડી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પૃથ્વી પરના જીવનની અંતિમ પળોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે ક્રૂસ ઉપર લટકી રહ્યા હતા ત્યારે ગીતશાસ્ત્રના પુસ્તકના, બાઇબલમાં જૂના કરારનો વિભાગ છે એમાં ગીતશાસ્ત્રનું પુસ્તક છે એના 69મા અધ્યાયની 21મી કલમમાં એમના સંબંધમાં ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે તેઓએ મને સરકો પાયો, પીવા માટે સરકો આપ્યો. ક્રૂસ ઉપર લટકતા પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેમની અંતિમ ક્ષણોમાં પોકાર્યું કે મને તરસ લાગી છે. અને યોહાનાનો સરસોપ સંદેશ બાઇબલમાં નવા કરારના વિભાગમાં એના 19મા અધ્યાયની 28-30 કલમમાં નોંધ્યા પ્રમાણે દુશ્મને જાતે જ પ્રભુ ઈસુ ખ્રિસ્તના સંબંધમાં કરાયેલી ભવિષ્યવાણી પરિપૂર્ણ કરી. આ બહુ જ વિસ્મયકારક બાબત છે મિત્ર, બહુ જ વિસ્મયકારક બાબત. માણસો આવી કલ્પના કરી શકે નહીં, આવા અનુમાનો માણસો ના કરી શકે. હવામાન ખાતાના વર્તારો કેટલી બધી વખત ખોટા ઠરે છે. ઇઝરાયેલ દેશમાં પ્રબોધકે ઈશ્વરના સંદેશવાહકે ભવિષ્યવાણીના સંબંધમાં સચોટ રહેવું પડતું હતું. જો એ સચોટ ના હોય તો જુઠ્ઠા પ્રબોધક તરીકે એને મારી નાખવામાં આવે. ઈશ્વરે એમના લોકને જણાવ્યું હતું કે તેઓ જુઠ્ઠા પ્રબોધકને સાચા પ્રબોધકથી અલગ તારવી શકશે. સાચા પ્રબોધકે પ્રથમ સ્થાનિક પરિસ્થિતિના સંદર્ભમાં બોલવું પડે. યશાયા નામના સંદેશવાહકે એવું કર્યું હતું. એ સ્થાનિક પરિસ્થિતિના સંદર્ભમાં કરાયેલી ભવિષ્યવાણી પરિપૂર્ણ થાય એટલે લોકો માની શકે કે પ્રબોધકે કરેલી ભાવિ માટેની ભવિષ્યવાણી માટે તેઓ પ્રબોધક ઉપર ભરોસો રાખી શકે. અને યશાયા નામના સંદેશવાહકે એ પ્રમાણે કર્યું હતું. આપણે પાછળ તરફ નજર કરીને જાણી શકીએ છીએ મિત્ર કે ભવિષ્યવાણી પરિપૂર્ણ થઈ હતી. બાઇબલમાં બીજા ઘણા બધા ભવિષ્ય કથનો છે. 2500 વર્ષ અગાઉ ઈશ્વરે કહ્યું હતું કે બરાબર એ પ્રમાણે જ આજે તુર અને સિદોન છે. ઈશ્વરે કહ્યું હતું બરાબર એ જ પરિસ્થિતિમાં આજે ઇજિપ્ત પણ છે. આ બધી જ ભવિષ્યવાણીઓ વિસ્મયકારક છે મિત્ર. અને બાઇબલમાંની પરિપૂર્ણ થયેલી ભવિષ્યવાણી સર્વશ્રેષ્ઠ પુરાવો છે કે બાઇબલ ઈશ્વરના વચનો છે, ઈશ્વર દત્ત પુસ્તક છે. તમે જુઓ મિત્ર, માનવી આટલો બધો સચોટ હોઈ શકે ખરો? પોતે પોતાની મેળે માનવી એ રીતે અનુમાનો કરી ના શકે. હવામાનની આગાહી કરનારાઓ પણ ભૂલો કરતા હોય છે, કરે છે કે નહીં? હું તમને મિત્ર એ બતાવવા માંગુ છું કે ગણિત શાસ્ત્રના કોયડારૂપ અનુમાનના નિયમ પ્રમાણે માણસ ક્યારેય ભવિષ્યવાણી કે આગાહી ના કરી શકે. હવે ધારો કે અત્યારે હું આગાહી કરું કે તમે જ્યાં છો ત્યાં આવતીકાલે વરસાદ પડશે. મારી આગાહી સાચી પડવાની માત્ર 50% તક છે, અડધી જ તક. કારણ કે મારી આગાહી બેમાંથી એક બાબત કરશે, કદાચ કોઈક જગ્યાએ અકસ્માતથી વરસાદ પડી જાય, બીજી બધી જગ્યાએ નહીં. પરંતુ ધારો કે હું મારી આગાહીમાં ઉમેરો કરું કે આવતીકાલે સવારે 9 વાગે વરસાદ પડવાની શરૂઆત થશે, તો મારી આગાહીમાં હું એક વધુ અચોક્કસ ઉમેરો કરું છું. પ્રથમ મારી આગાહી સાચી પડવાની 50% તક હતી, હવે માત્ર 25% જ તક છે. બરાબર, મારી આગાહીમાં દરેક અચોક્કસ ધારણાના ઉમેરાથી મારી આગાહી સાચી પડવાની બાકી રહેલી તકમાંથી 50% તકો ઓછી થતી જાય છે. આ કોયડારૂપ અનુમાનોનો નિયમ છે, કોયડારૂપ અનુમાનનો નિયમ. હવે ધારો કે હું એમ કહું કે આવતીકાલે વરસાદ વરસશે, 9 વાગે શરૂ થઈ જશે અને 2 વાગે અટકી જશે, તો મારા મિત્ર મારી વાત માનો કે હવે મારી આગાહી સાચી પડવાની તક બીજા 50% ઓછી થઈ ગઈ, જે હવે માત્ર 12.5% જ રહેશે. માત્ર 12.5%. હવે તમને લાગે છે કે મારી આગાહી સાચી પડી શકે? લાગે છે તમને એવું? પણ હવે ધારો કે હું મારી આગાહીમાં 300 જેટલી અચોક્કસ ધારણાઓનો ઉમેરો કરું તો મારી આગાહી સાચી પડવાની તકનો કોઈ પડછાયો પણ દેખાતો નથી. બરાબર ને? હું આગાહી ના કરી શકું એ અશક્ય બાબત છે. પરંતુ મિત્ર, બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનોએ એવું સફળતાપૂર્વક કર્યું છે. એટલે જ બાઇબલ સચોટ છે, સચોટ. બાઇબલ તદ્દન અશક્ય બાબતોના વિસ્તારમાં પ્રવેશ્યું છે. મારા માટે તો આ નક્કર પુરાવો છે કે બાઇબલ ઈશ્વર દત્ત પુસ્તક છે. બાઇબલ સાથે સરખાવી શકાય એવું કશું જ નથી સમગ્ર વિશ્વમાં. બાઇબલમાંની પરિપૂર્ણ થયેલી આગાહીઓમાંથી મેં તો તમને મિત્ર ઘણી ઓછી બતાવી, બહુ જ ઓછી, 2 કે 3.
પરંતુ બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનોમાં ભવિષ્યવાણી પર ભવિષ્યવાણી આપવામાં આવી છે, જે શબ્દશઃ સાચી પડી છે. ભવિષ્યમાં પરિપૂર્ણ થનાર ભવિષ્યવાણીઓ પરિપૂર્ણ થવાની એ જ પદ્ધતિ છે. હવે બાઇબલ ઈશ્વરના વચનો છે, ઈશ્વર દત્ત પુસ્તક છે. એનો ચોથો પુરાવો તમે જુઓ તો એ હૃદય પરિવર્તન પામેલા માનવ જીવનો છે. હૃદય પરિવર્તન પામેલા માનવ જીવનો, વિશ્વાસીઓના પરિવર્તન પામેલા જીવનો એક સજ્જડ પુરાવો છે. મેં જોયું છે મિત્ર કે બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનો માણસોના જીવનમાં કેવું કાર્ય કરે છે. યુવાન અને વૃદ્ધ બધાએ જીવનમાં હેતુ અને પરિપૂર્ણતા ઈશ્વરના પવિત્ર વચનો વાંચીને સાંભળીને પ્રાપ્ત કર્યા છે પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવવાથી. ખરાબે ચડેલા લગ્ન જીવનો વ્યવસ્થિત થયા છે, વિભાજિત કુટુંબો એક થયા છે, લોકો દારૂ કેફી પદાર્થોના બંધનમાંથી અને કુટેવોમાંથી મુક્તિ પામ્યા છે બાઇબલમાંના ઈશ્વરના જીવંત અને પવિત્ર વચનો સાંભળવાથી, વાંચવાથી, પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવવાથી લોકોના જીવનો પરિવર્તન પામ્યા છે. માત્ર બાઇબલ જ મિત્ર પાપી માનવીને સંત બનાવી શકે છે. તમે સંત બન્યા છો મિત્ર, એમ કરવા માટે ઈશ્વર તમને કૃપા આપો. આમેન. પ્રિય મિત્રો, આજે આપણે બાઇબલ ઈશ્વરનું વચન છે તે વિશે ત્રણ કારણો જોયા. પહેલું કારણ, ભવિષ્યવાણીઓ પૂર્ણ થઈ. બીજું કારણ, પરિવર્તન પામેલું જીવન. ત્રીજું કારણ, ઈશ્વરનો આત્મા વચનને વાસ્તવિક બનાવે છે. આ ત્રણ કારણોને જોયા બાદ આજે આપનું મન શું કહે છે? શું તમે નથી ઈચ્છતા કે તમે સચ્ચાઈને જાણો અને તેનો સ્વીકાર કરો? તો આવો આપણે સહાય માગીએ ઈશ્વરની, કે આપણે સત્યને ગ્રહણ કરી શકીએ અને એક સાચો નિર્ણય લઈ શકીએ. પ્રભુ આપ સર્વને તેમની સહાયતા પ્રદાન કરે કે જેથી કરીને તમે સાચો નિર્ણય લઈ શકો. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં બિરાજમાન અમારા જીવતા પરમેશ્વર, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આજના દિવસને માટે. પવિત્ર પ્રભુ, તમે તમારું વચન અમારી માતૃભાષામાં અમને આપ્યું છે એને માટે અમે તમારો આભાર માનીએ છીએ. અમારી પ્રાર્થના છે તમારા વચનને સમજવાને માટે, એનો અંગીકાર કરવાને માટે અમને મદદ કરો. અમારી આ વિનંતી ઈસુના નામમાં માગીએ છીએ, આમેન. પ્રિય મિત્રો, ફરી મળીએ ત્યાં સુધી મને રજા આપશો. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો, તમે પણ એક વિજેતા બની શકો છો.